નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર. અને આજના વિડીયોમાં ગુજરાત ઉપર થવાઈ રહેલા એક સંભવિત ખતરાની અસર રૂપે એક નવો જ વિડીયો લઈને તમારી સામે આવ્યો છું. અત્યારે હાલ જન્માષ્ટમીના પર્વ ઉપર ગુજરાતની ઉપર એક મેઘ તાંડવ સર્જાયું હતું. આ મેઘ તાંડવની અંદર ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પણ થયો છે, અને વડોદરા જેવા શહેરમાં તો વિશ્વામિત્રી નદીના પૂરની તારાજી સર્જાઈ ચૂકી છે. હજુ પણ અત્યારે 30 ઓગસ્ટને 2024ના દિવસે જ્યારે અરબી સમુદ્ર ઉપર સર્જાયેલું ડીપ ડિપ્રેશન, કે જે આજે શુક્રવારના વરસાદી વાવાઝોડામાં ફેરવાઈ શકવાની શક્યતાઓ છે, અને આ વરસાદી વાવાઝોડું જે બની રહ્યું છે તેને હવામાન ખાતાએ અસના નામ આપ્યું છે. અને આ અસના નામ દ્વારા આ વાવાઝોડું અત્યારે ગુજરાત ઉપરથી કચ્છ તરફ ફંડાઈ રહ્યું છે, અને ત્યાંથી આગળ વધી અને છત્તીસગઢમાં તારીખ 31 તારીખે જશે એવી વાત છે. 31 તારીખે પણ છત્તીસગઢમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, અને તારીખ 1 સપ્ટેમ્બરના રોજ ઉત્તર પ્રદેશ, બિહાર અને પૂર્વ ભારતની અંદર વાવાઝોડું આગળ વધી શકે એવી વાત ચાલી રહી છે. અત્યારે હવામાન ખાતાએ જણાવ્યા પ્રમાણે દરેક માહિતી અત્યારે હું તમને જણાવી રહ્યો છું. આગળ આવી જ માહિતી કે જેમાં અસના નામનું આ વાવાઝોડું અત્યારે ડીપ ડિપ્રેશન જમીન ઉપર સર્જાયેલું જે છે, જે મેઘ તાંડવ બાદ અત્યારે વાવાઝોડામાં પલટાઈ રહ્યું છે, અને 30 તારીખે વાવાઝોડામાં પલટાઈ જશે તો એ આગળ એ છત્તીસગઢ, ત્યાંથી ઉત્તર પ્રદેશ અને પછી બંગાળની ખાડીમાં જઈને દરિયામાં જતું રહેશે. આ માહિતી અત્યારે યુટ્યુબ ચેનલ પર મારી ચેનલ દ્વારા અત્યારે આપવામાં આવી છે, જે હવામાન ખાતાએ જણાવેલ છે. ફરી આવી જ માહિતી માટે જોડાયેલા રહો આપણી ચેનલ સાથે, અને તમારા મિત્રોને પણ આપણી ચેનલના વિડીયોને સબસ્ક્રાઇબ કરવાનું કહી દો, જેથી કરીને આ માહિતી જ્યારે પણ આપવામાં આવે ત્યારે સૌ પ્રથમ તમને મળતી રહે. આવી જ માહિતી માટે જોડાયેલા રહો આપણી ચેનલ સાથે, તમારા મિત્રોને પણ શેર કરો આપણી ચેનલના આ વિડીયો, જેથી કરીને તેઓને પણ આવી જ માહિતી ઝડપથી મળતી રહે. ફરી મળીશું નવા વિડીયોમાં આવી જ કોઈ નવી માહિતી સાથે. જય હિન્દ, જય ભારત.